વિદ્યાર્થી મિત્રો હું સચિલ બાગોવીર શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આપણે 10મા પ્રકરણ ચાલી રહ્યું છે. અગાઉના અમારા ઘણા બધા વિડિયો લેક્ચર આપ સૌએ જોયા હશે. એની અંદર આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ચેપ્ટર નંબર 10 બજાર પ્રક્રિયા અને સંચાલન. વિદ્યાર્થી મિત્રો બજાર પ્રક્રિયા સંચાલનની અંદર આપણે એના કાર્યની ચર્ચા કરી રહ્યા છે. આજે એનો ત્રીજો ભાગ છે. મેં આ કાર્યને નાના નાના ભાગમાં વહેંચી દીધા છે અને નાના નાના વિડિયો શેર કર્યા છે જેથી કરી દરેક કાર્ય વ્યવસ્થિત તમે સમજી શકો અને બજાર પ્રક્રિયા કઈ રીતે થાય છે, વસ્તુ જે છે આપણા સુધી પહોંચે છે તો એની ઉપર કઈ રીતનું પ્રોસેસિંગ થાય છે, કાચા માલથી માંડી અને બધી જ પ્રોસેસિંગ છે એ આ કાર્યમાં સમાવેશ થાય છે. એની સમજૂતી આજે આપણે મેળવવાની છે. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે બજાર પ્રક્રિયાના કાર્ય જોયા તો એની અંદર સૌથી પહેલા તો સંશોધન હતું, ત્યારબાદ માલનું એકત્રીકરણ, વપરાશ લાયક માલને બનાવવામાં આવે છે, પ્રમાણિકીકરણ અને તેનું વર્ગીકરણ, માલ પર નિશાની કરવી. આજે આપણે કિંમત નિર્ધારણ અને માલનું પેકિંગ. કિંમત નિર્ધારણ એટલે શું? કિંમત નક્કી કરવી. કઈ રીતે કિંમત નક્કી થાય છે? કોઈ રીતે માલ ઉપર આપણે તમે જોયું છે કે દરેક પ્રોડક્ટ ઉપર સરકારના કાયદા પ્રમાણે શું લખવામાં આવેલું હોય છે, કિંમત લખવી ફરજિયાત છે. લખવી પડે છે ને, તો એ કિંમત કઈ રીતે નક્કી થાય છે? એ કિંમત ઉપર તમને કંઈક મળવું તો જોઈએ ને. તો શું હોય છે? તો તમારી જે વસ્તુ પડી હોય એની પડતર કિંમત, પડતર કિંમત વત્તા નફો, બરાબર, ત્યારે વેચાણ કિંમત બને છે. શું બને છે? વેચાણ કિંમત બને છે. સપોઝ કે આપણે કોઈ પણ વસ્તુ લઈએ, બાલાજીની વેફર તમે બધાએ ખાધી જ હશે, એની ઉપર તમે જો કેટલાની મળે છે, 5 રૂપિયાની મળતી હોય છે, તો એનું પેકિંગ કેવી રીતે નક્કી કરવામાં આવ્યું, એને કેવી રીતે 5 રૂપિયાની કિંમત નક્કી કરી છે? તો એની માટે આખી પ્રોસેસ કરવામાં આવતી હોય છે કે વસ્તુ જે છે બટેકાની વેફરમાં, તો બટેકા લાવવા પડે, તો હવે તમે પોતાના બટેકાનું ઉત્પાદન કરેલું છે તો એ આખો ઉત્પાદનનો ખર્ચ, અથવા તો માર્કેટમાંથી તૈયાર જથ્થાબંધ બટેકા લઈ આવ્યા છો તો એની માટે લાવવાનો વાહન વ્યવહારનો ખર્ચ પ્લસ બટેટાનો ખર્ચ, કાચો માલ શું છે આપણા બટેકા છે તેની માટે બટેકા પ્લસ અંદરના મસાલા આવતા હોય મસાલા, એ બધું કાચો માલ સામાન, એમાંથી આખી વેફર તૈયાર થશે. વેફર તૈયાર થઈ ગયા બાદ તેની અંદરથી તમારે પેકિંગ માટે જતી હોય છે, ત્યારબાદ આપણા સુધી પહોંચાડવામાં આવતી હોય છે. ગ્રાહક પાસે ક્યારે આવે? તો કે જથ્થાબંધ વેપારી પાસે જાય, જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી પાસે જાય, છૂટક વેપારી પાસેથી ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે, ત્યાં સુધીનો જે ખર્ચ લાગુ પડતો હોય એ બધો ખર્ચ સમાવિષ્ટ કરવામાં આવતો હોય અને એની અંદર પ્લસ નફો ઉમેરવામાં આવે અને નફા દ્વારા એની વેચાણ કિંમત નક્કી કરવામાં આવતી હોય છે. સપોઝ કે આ બધા ખર્ચ કાઢતા મને વેફરનું પડીકું 3.5 રૂપિયામાં પડ્યું, પડતર કિંમતની જોઈએ તો, બરાબર, પ્લસ નફો મારો 1.5 રૂપિયા મારે નફો જોતો છે દરેક વેફર ઉપર, બરાબર, ત્યારે હું એની કિંમત નક્કી કરી શકું 5 રૂપિયા, બરાબર. આખા ખર્ચ જે છે પડતર કિંમત પ્લસ નફો તમે જે નક્કી કરો ત્યારે વેચાણ કિંમત નક્કી થતી હોય છે. આ રીતે છાપવામાં આવતી કિંમતો હોય છે. અપેક્ષિત નફો એડ કરવામાં આવે છે, એટલે કે તમે જે નફો મેળવવા માંગો છો એ નફાની અંદર તમારે લઈ લેવાનો હોય છે, ત્યારે તમે નક્કી કરી શકતા હો છો. કારણ કે ખર્ચ કાઢી નાખો છો અને પછી નફો તમને વાહે કઈ મળે નહીં તો તમારું ઉત્પાદન શું, તમારે ભાવો ભાવ આપવાનું થાય અને ધંધો શા માટે કરતા હોય છે? નફો મેળવવા માટે કરતા હોય છે. 1.5 અથવા તો 50 પૈસા પણ તમને નફો પ્રાપ્ત થવો પણ જરૂરી છે. માલમાં જે ખર્ચનું, માલનું પેકિંગ, તેનો વીમો, બરાબર, માલનો અંદાજનો ખર્ચ લગાવવાનો હોય છે કે અંદાજે તમારી પ્રોડક્ટ ઉપર આટલો ખર્ચ થશે, પ્લસ પેકિંગ કરો છો તો એનો ખર્ચ પણ અલગથી હોય છે, તો માલનો પેકિંગનો ખર્ચ, ત્યારબાદ વીમો ઉતારવાનો હોય છે, એટલે કે કોઈ પણ પ્રોડક્ટ હોતી હોય છે એનો વીમો ઉતારવો પણ ફરજિયાત જરૂરી છે. વીમો શા માટે ઉતારવામાં આવે છે? તો કે વીમા ઉતારવાને કારણે કોઈ પણ વસ્તુથી આપણને જે નુકસાન થતું હોય એનાથી સુરક્ષા કવચ મેળવવા માટે વીમો ઉતારવામાં આવતો હોય છે. વિતરણની વ્યવસ્થા, વિતરણ એટલે કે માર્ગની વ્યવસ્થા, કઈ રીતે માલ સામાન તમારા સુધી પહોંચાડવામાં આવે છે, એનો જે ખર્ચ લાગુ પડતો હોય છે એ ખર્ચનો પણ આમાં સમાવેશ કરવામાં આવતા હોય છે. જાહેરાત, તમને ખ્યાલ જ હશે કે ઘણી બધી પ્રોડક્ટો આપણા સુધી પહોંચાડતા પહેલા કઈ રીતે આપણને ખ્યાલ આવે છે, જાહેરાત દ્વારા. ટીવી જોતા હો તો અવનવી જાહેરાતો આવે છે, રસ્તા ઉપર નીકળ્યા હોય
હોર્ડિંગ્સો દ્વારા જાહેરાત કરવામાં આવે છે, આવે છે કે નહીં? ત્યારબાદ આપણને દુકાનમાં ગયા હોય તો કોઈ પણ નવી પ્રોડક્ટ હોય તો દુકાનદાર દ્વારા પણ એની જાહેરાત કરવામાં આવતી હોય, કરિયાણા શોપ હોય તો એની અંદર પણ એના પોસ્ટર લગાડવામાં આવેલા હોય, તો આવી રીતે આપણે વસ્તુથી પરિચિત થઈએ છીએ. માર્કેટમાં નવી વસ્તુ ઉપલબ્ધ થઈ છે, માર્કેટની અંદર નવી પ્રોડક્ટો આવી છે અને આવી જાહેરાતને કારણે જ આપણે વસ્તુથી પરિચિત થઈએ છીએ અને વસ્તુનું જે વેચાણ થતું હોય છે જાહેરાતના કારણે બહોળા પ્રમાણમાં થતું હોય છે. એટલે તમે ઘણી જગ્યાએ જુઓ કે જાહેરાત આપવાથી વસ્તુનું વેચાણ મોટા પ્રમાણમાં કરવામાં આવતું હોય તો એનો જે ખર્ચ લાગે છે એ પણ તમારી કિંમતની અંદર એડ કરી દેવામાં આવે છે. માંગ અને હરીફોની કિંમત, વસ્તુની માંગ કઈ રીતે છે એનો એક અંદાજ લગાડવામાં આવે છે કે વસ્તુની જેમ માંગ વધારે હશે એમ કિંમત તો વધવાની જ છે, બરાબર? અને વસ્તુની જેમ માંગ ઓછી હશે એમ કિંમત કેવી થતી જશે? ઓછી પણ થતી જશે. માંગ અને પુરવઠાનો નિયમ જે છે એ રીતે કિંમત નિર્ધારણ નક્કી કરવામાં આવતી હોય છે. માંગ વધુ ને વધુ વધતી જશે પ્લસ હરીફો કેવા છે, હરીફોની કિંમત કેવી છે. હરીફો એટલે કે હરીફાઈ વાળા. હવે બાલાજીની વેફરની સામે તમે જુઓ, હરિહરની વેફર હશે, ગોપાલની વેફર હશે, બરાબર? આ રીતે અલગ અલગ બીજી ઘણી બધી કંપનીઓ એની સાથે ટક્કર લેવાની અંદર હરીફાઈમાં ઉતરશે. એક વસ્તુ જ નથી આપણી સમજ, તમે બધા જગ્યાએ તમે જુઓ તો કોઈ પાસે એક જ પ્રોડક્ટ હશે, કોઈ દુકાનદાર ખાલી બાલાજીની પ્રોડક્ટ જ, એ દુકાનદાર બાલાજીને ટ્રેડ કરતો હશે તો એની જ પ્રોડક્ટ તમને મળશે, વેફર મળશે, સિંગ ભજીયા મળશે, બરાબર? ત્યારબાદ રતલામી સેવ હોય, તીખી સેવ, ગાંઠિયા, પણ પ્રોડક્ટ કેવી? તો કે બાલાજીની. અમુક વેપારીઓ હોય તો ખાલી ગોપાલની પ્રોડક્ટ જ રાખતા હોય તો એની અંદર શું હશે? તો ગોપાલના જે છે બાટકા મળતા હોય, એના જે બાળકોને ખાવાની પ્રોડક્ટ હોય એ ટાઈપની અંદર ગાંઠિયા, તીખા ગાંઠિયા, તીખી સેવ, સેમ પ્રોડક્ટ. ખાવાની કેવી હોય? વસ્તુ એક જ હોય, બરાબર? પરંતુ તેનો સ્વાદ, તેની ગુણવત્તા, તેની ટેસ્ટ બધા વસ્તુમાં ફેરફાર પડી જતો હોય છે. એની અંદર ક્વોલિટી છે એ મેન્ટેન કરતા હોય છે, ક્વોન્ટિટી મેન્ટેન કરતા હોય છે. બાલાજીની વસ્તુ પ્રોડક્ટ લેવા જો તો ક્વોલિટી અને ગુણવત્તા સારી હોય તો એમાં ક્વોન્ટિટી કેવી હોય છે? સાવ ઓછા પ્રમાણમાં તમને જોવા મળશે. એની જ તુલનામાં ગોપાલની પ્રોડક્ટની ક્વોન્ટિટી તો ઘણા પ્રમાણમાં તમને જોવા મળશે. તો આ રીતે ક્વોન્ટિટી, ગુણવત્તા, બધી જ વસ્તુ અલગ અલગ હોય છે અને તેવી જ રીતે એની પ્રોડક્ટની કિંમત નક્કી કરવામાં આવતી હોય છે. હવે તમે જુઓ કે એ જ વસ્તુ તમને 5 રૂપિયામાં મળે અને બીજી વસ્તુ પણ તમને 5 રૂપિયામાં મળે, પણ અમુક વસ્તુના ભાવ કેવા હોય કે 6 રૂપિયા પણ હોય છે અમુક વેપર, તો એ શા માટે? કારણ કે કોઈ ક્વોલિટીની ડિપેન્ડ કરતું હોય છે કે આ સારી ગુણવત્તાવાળી વસ્તુ હશે તો અમુક ગ્રાહક એ 6 રૂપિયા આપવા પણ તૈયાર થઈ જતા હોય છે. કારણ કે શું ડિપેન્ડ કરે છે? ક્વોલિટી ડિપેન્ડ કરે છે. સારી વસ્તુ પ્રાપ્ત થશે કંપનીના નામને કારણે, બ્રાન્ડના કારણે. બાલાજી કેવી? તો કે ઊંચી બ્રાન્ડ. તો એના કારણે શું થશે કે વ્યક્તિ શું કરશે, ગ્રાહક વર્ગ શું માંગે છે? સારી વસ્તુ માંગે છે, બરાબર? ઊંચા ગ્રાહક વર્ગો સારી અને ક્વોન્ટિટી વાળી અને ક્વોલિટી વાળી વસ્તુ માંગતા હોય છે તો એ ફર્સ્ટ પ્રેફરન્સ બાલાજીને આપશે. તો એનું વેચાણ કેવું થશે? વધુ જોવા મળશે. કિંમત તો સરખી જ છે, 5 રૂપિયા આ વેફરના પણ છે અને 5 રૂપિયા ગોપાલના પણ છે. તો બેની અંદરથી તમારે હવે એ તુલના ક્યારે ગ્રાહક કરતો હોય છે, એટલે આ રીતે હરીફાઈની અંદર ટકવા માટે પણ, હરીફાઈમાં ટકવા માટે પણ તમારે પ્રતિસ્પર્ધીને થોડી ઘણો ઓછો નફો મળે છતાં પણ એની સાથેની જ કિંમત રાખવી પડતી હોય. તમારી કંપની નવી નવી માર્કેટમાં આવી છે વેફર લઈને, બરાબર? અને તમે સીધા જ વેફરના 10 રૂપિયા કરી નાખો અથવા 6 રૂપિયા કરી નાખો અથવા 7 રૂપિયા કરી નાખો તો શું? જાહેરાત તમે ઘણી બધી કરો છો, પરંતુ એની હરીફો એટલા બધા તમારી સમક્ષ છે તો તમારું વેચાણ થોડું ઘણું ઓછા પાયે થશે. શા કારણે? કારણ કે તમને જે હજુ નવા માર્કેટમાં તમે આવ્યા હો, પ્લસ હજુ તમારા જે હરીફો છે, તમારો ટેસ્ટ ગ્રાહકો સુધી તમારે પહોંચાડવાનો હોય, ત્યાર પછી તમે માર્કેટ પકડી શકો છો, બરાબર? તો આ જે કિંમત નક્કી થતી હોય છે એ માંગ અને હરીફોના દ્વારા પણ નક્કી કરવામાં આવતી હોય છે. હરીફોએ જે કિંમત રાખી હોય એના સમકક્ષ અથવા તો એની આસપાસની કિંમત જ રાખવી જરૂરી હોય છે. હવે એ જ વેફર તમે હોય 4 રૂપિયામાં તો નફો કેવો મળે? સાવ નહિવત પ્રમાણમાં મળતો હોય છે. એટલે આ રીતે હરીફોની કિંમત દ્વારા પણ કિંમત નિર્ધારણ કરવામાં આવતું હોય છે. એક એપોઇન્ટ જોવામાં આવતો હોય ત્યારબાદ કિંમત નક્કી થતી હોય છે. કાયદા મુજબ કિંમત
છાપેલી પેકિંગ ઉપર હોય છે એટલે તમે જુઓ કાયદો જ છે કે ફરજિયાત કોઈ પણ પ્રોડક્ટ હોય તો એની કિંમત છે તમારે છાપેલી હોવી જરૂરી છે આ પડતરમાં જરૂરી નફાની રકમ ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે કિંમત નિર્ધારણ કરતી વખતે વસ્તુની માંગ અને હરીફોની કિંમતને ધ્યાનમાં પણ લેવામાં આવે છે પેકિંગ પહેલા કિંમત નિર્ધારણ માટે જરૂરી છે કાયદા અનુસાર આ વસ્તુ જે છે તેની નક્કી કરવામાં આવતી હોય છે હવે એક ઉદાહરણ આપણે જોઈએ કે ઉત્પાદક છે પોતાની ઉત્પાદનની ગણતરી કરતો હોય છે 1 લાખ કાપડ તૈયાર કરવાનું હોય છે તો 10 ની પડતર કરવામાં આવતી હોય છે 1 લાખ મીટર એને કાપડ તૈયાર કરવું હોય છે તો 10 લાખ ની પડતર આવે તો એની પર શું જોવાનું હોય 10 રૂપિયાની પડતર આપણે જોઈએ કેટલા રૂપિયાની 10 રૂપિયાની પડતર જોઈએ 10 રૂપિયાની પડતર થાય પ્લસ 1 રૂપિયાનો એ માલ પેકિંગમાં જવા દે ત્યારબાદ 2 રૂપિયા જે છે એ વીમા માટે એને ખર્ચ કરતો હોય બરાબર વીમામાં ખર્ચ કરતો હોય માલનું પેકિંગ કરતો હોય અહીંયા 1 રૂપિયાનું પેકિંગ કરતો હોય 10 રૂપિયાની પડતર કિંમત એની આપણે નક્કી કરીએ બરાબર ત્યારબાદ ગ્રાહક સુધી પહોંચાડવામાં એટલે કે વાહન વ્યવહાર બલ્કમાં કરવાનું હોય એટલે 1-1 રૂપિયો જ રાખે એટલે વાહન વિતરણની વિતરણ ખર્ચ આપણે જોઈએ તો કે વિતરણનો ખર્ચ 1 રૂપિયા થતો હોય એટલે કુલ જે કિંમત હોય 10 11 12 13 અને 14 રૂપિયા એનો આ ખર્ચા બધા જે છે આપણે અહીંયા જોયા કે અંદાજનો ખર્ચ પેકિંગ વીમો વિતરણ બરાબર આ રીતે થતો હોય અને નફો એને પ્રોડક્ટ ઉપર 3 રૂપિયા અપેક્ષિત નફો મેળવવો છે કેટલા રૂપિયા મેળવવો છે 3 રૂપિયા તો 3 રૂપિયા મેં અહીંયા લીધા પ્લસ 3 રૂપિયા નફો એડ કર્યું તો જે કિંમત નક્કી થાય આ રીતે કેટલા રૂપિયા કિંમત નક્કી થાય તો 17 રૂપિયા 14 15 16 અને 17 રૂપિયા છે એ કિંમત નક્કી થતી હોય છે આખી આ કિંમત જે છે આ રીતે નક્કી કરવામાં આવતી હોય 17 રૂપિયા નક્કી કર્યા છે પછી આ કિંમત ઉપર જો વધુ હજુ નફો મેળવવો હોય અથવા ઓછો નફો મેળવવો હોય તો એ રીતે કિંમત નક્કી કરવામાં આવતી હોય છે તો એક પડતર કિંમત માલ વીમો ત્યારબાદ વિતરણનો ખર્ચ આ રીતે નક્કી કરવામાં આવે છે આમ કિંમત નિર્ધારણ કરતી વખતે આટલી આટલી વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે ત્યારબાદ છે માલનું પેકિંગ તમે આ વસ્તુથી ઘણા બધા વાકેફ છો કે નહીં માલનું પેકિંગ એટલે શું કોઈ પણ વસ્તુ છે એ પેકિંગ વગર રાખવામાં આવે તો આપણે આસાનીથી લઈ શકીએ છીએ નથી લઈ શકતા પેકિંગ કરવું અનિવાર્ય છે ખૂબ જ જરૂરી છે સલામતી ઉપયોગીની જાણકારી ગ્રાહકને આકર્ષવા માટે તમે જુઓ વસ્તુ જે છે એ છૂટક આપવામાં આવે તો હવે શાક બકાલું છે એ છૂટક તમે લઈ શકો છો પણ એની માટે પણ કંઈક પ્લાસ્ટિક બેગ અથવા તો કાપડની બેગ કોઈ પણ બેગ તમારે જોઈશે હાથમાં તો લઈ શકવાના નથી બરાબર હવે મારે લોટ હોય ચણાનો લોટ ઘઉંનો લોટ એ વસ્તુ પેકિંગમાં તમને મળતી હોય છે બરાબર તો એ પેકિંગ ન હોય તો શું છૂટક તમે લઈ શકો છો કે એની અંદર કોઈ પણ પેકિંગ હોવું જરૂરી છે વેફર છે તો છૂટી વેફર તમે લઈ શકવાના છો પરંતુ જો એનું પેકિંગ કરવામાં આવ્યું હોય તો આસાનીથી તમે પ્રાઇસથી માંડી અને બધી જ વસ્તુનું પેકિંગ લઈ શકો છો કોઈ પણ લિક્વિડ ફોર્મ હોય તો લિક્વિડ ફોર્મમાં પણ પેકિંગ જરૂરી છે સપોઝ કે કોલ્ડ ડ્રિંક્સ હોય તો કોલ્ડ ડ્રિંક્સને છૂટક લઈ શકાય છે એનું કેવી રીતે તો ટીનમાં પેકિંગ કરવામાં આવે પ્લાસ્ટિક બોટલમાં પેકિંગ કરવામાં આવે કાચની બોટલમાં પેકિંગ કરવામાં આવે પેકિંગ કરેલી જોઈએ છે કે નહીં અમુક વસ્તુ આકર્ષવા માટે પેકિંગ કરતા હોય અમુક વસ્તુનું એટલું આકર્ષણ પેકિંગ બનાવ્યું હોય છે કે કોઈ પણ વ્યક્તિ એ વસ્તુ જોવે તરત જ એટ્રેક્શન થશે અને વસ્તુ તેને ખરીદવી છે તેવી તેને લાલચા ઊભી થતી હોય છે સપોઝ કે નાના નાના બાળકો તો એના જે હોય છે ચોકલેટ્સ ચોકલેટ્સ બાળકોને બધાને ખબર છે કે અતિ પ્રિય હોય છે તો એને કોઈ એના કાર્ટૂન કેરેક્ટરનું રેપર નાખવામાં આવે ધારો કે સિનચેન છે સિંગમ છે બાળ હનુમાન છે એવા બધા રેપર કરીને આપવામાં આવે તો બાળક તરત શું થશે એટ્રેક્ટ થશે કે મારે મારું ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર છે એ વસ્તુ મારે જોઈએ છે ત્યારબાદ કીટ જોઈએ તો એનું પેકિંગ પણ એક આકર્ષક રીતે બનાવ્યું છે એક ઈંડાનું શેપ બનાવેલું છે રેડ અને વ્હાઇટ કલરનું કોમ્બિનેશન સાથે એક પેકિંગમાં આપેલું છે તો બાળકને તરત જ ન્યૂ ઇનોગ્રેટિવ લાગે છે એટલે તરત કહે છે મારે આ વસ્તુ જોઈએ છે એટલે એટ્રેક્શનની બાબત છે પેકિંગથી આકર્ષણ થઈ જાય છે અને આકર્ષણથી વસ્તુ ખરીદવા માટે પ્રેરાતા હોય છે તો આ રીતે માલ તૈયાર થવા માટે તો તેની સલામતી તેની ઉપયોગીતાની જાણકારી અને ગ્રાહકને આકર્ષવા માટે હોતું હોય છે સૌથી પહેલો આ મુદ્દો છે તો સલામતી ઉપર જોઈએ કોઈ પણ વસ્તુનું જો પેકિંગ કરવામાં આવે તો એ
વસ્તુને સલામતી તેની ઉપયોગીતા જળવાઈ રહેતી હોય છે, એ વસ્તુ બગડી જવાની, ઢોળાઈ જવાની એવી કોઈ સમસ્યા રહેતી નથી. પેકિંગ છે, હવે વેફર તમને મેં આપી હોય તો વેફર છૂટી નાખું તો શું થશે, ઢોળાઈ જશે. પરંતુ એની બદલે પેકિંગ હોય ને, પેકિંગ હું ઘા કરું તો એ પેકિંગમાં કાંઈ થશે નહીં, બરાબર. તો આ રીતે પેકિંગ કરવું જરૂરી છે એની સલામતી માટે. કોઈ પણ વસ્તુ જે છે છૂટી ખુલ્લામાં એમાં પડી રહે તો બગડી જવાની, બદબુ આવી જવાની, એની પર જમ્સ ફેલાવાની, ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. અને આ જ વસ્તુ જો પેકિંગમાં હોય તો આસાનીથી તમે એને યુઝ કરી શકો. 2-3 દિવસ 15 દિવસ પડી રહી હોય તો પણ તમારે ઉપયોગમાં લેવી હોય ત્યારે તમે લઈ શકો છો. એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી સરળતાથી પેકિંગને કારણે તમે તેનો ઉપયોગમાં લઈ શકો છો, અથવા તો તમે તેને વ્યવસ્થિત રીતે પેકિંગ હોય વસ્તુનું તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ લઈ જઈ શકતા હોય છો. ઉપયોગીતાની જાણકારી આપવામાં આવે છે. ઉપયોગીતાની જાણકારી એટલે કે તમે રેપર જોયું છે, જોયું છે બધે, એની પર બધી જ ડિટેલ્સ આપવામાં આવેલી હોય છે. તમે ન જોયું હોય તો હવે પછી કોઈ પણ પ્રોડક્ટ ખરીદો, એ પ્રોડક્ટની અંદર બધી જ જાણકારી છે. એક વખત નિરાતે બેસી શાંતિથી એનું વાંચન કરજો, એ ક્યારે પેકિંગ કરવામાં આવ્યું હતું, તેની એક્સપાયરી ડેટ કઈ છે, વસ્તુની અંદર કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવામાં આવ્યા છે, વસ્તુમાં કેવી કેવી વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એ વસ્તુ ક્યાં ક્યાંથી મળી છે, બધી જ વસ્તુની અંદર માહિતી આપવામાં આવેલી હોય છે. કેટલા ગ્રામ નાખેલું છે કોઈ પણ વસ્તુ, કેટલા ટકા નાખવામાં આવેલી છે અને આ પ્રોડક્ટ બની છે, બાળકો કેવી રીતે ઉપયોગ કરી શકે છે, બહેનો કઈ રીતે ઉપયોગ કરી શકે છે, ભાઈઓ કઈ રીતે ઉપયોગ કરી શકે છે, બધી જ માહિતી આપવામાં આવેલી હોય છે. અવનવા તમે જો અત્યારે ફૂડના પણ પેકિંગ મળવા માંડ્યા છે કે ડાયરેક્ટ રેસીપી હોય, એ તૈયાર જ હોય, તમારે બનાવવાની રહેતી હોય છે, બરાબર. તો એની અંદર પણ શું છે, પેકિંગની અંદર તેની બધા ઇન્ગ્રીડિયન્ટ્સ પ્લસ એને બનાવવાની રીત પણ પેકિંગ ઉપર છાપકામ કરી દેવામાં આવતી હોય છે. એને એ છાપકામ દ્વારા એને કેવી રીતે છાપકામ કરવું અથવા તો એને કઈ રીતે વસ્તુ બનાવવી એની પૂરેપૂરી ડિટેલ્સ તમને આપવામાં આવેલી હોય છે. આ પેકિંગ દ્વારા બધી જ વસ્તુની જાણકારી આપણે મેળવી લેતા હોય છે. એની અંદર તમે જુઓ, પેકિંગનો ગ્રાહકને ગ્રાહક જે છે એને આકર્ષવા માટે આપણે જોયું કે કેવી રીતે પેકિંગ અલગ અલગ હોય છે, બાળકોને આકર્ષવા માટે, મોટા વ્યક્તિઓને, પછી ન્યૂ જનરેશન પ્રમાણે જે ટ્રેન્ડ ચાલી રહ્યો એ રીતેનું આકર્ષણ પેકિંગ બનાવવામાં આવે, ચોકલેટ શેપ બનાવવામાં આવે, કાર્ટૂન ટેડી બેર શેપ બનાવવામાં આવે. તો તમે પ્લાસ્ટિક જાર જોયા હોય તો પ્લાસ્ટિક જારને પણ એવા શેપ આપી દેવામાં આવતા હોય છે જેથી કરી અને ગ્રાહક વર્ગ આકર્ષાય છે. પછી જાહેરાત દ્વારા પેકિંગ કરવા માટે પેકિંગ એવી રીતે આકર્ષક પેકિંગ કરવામાં આવે છે, તો પેકિંગના જ પણ અલગથી કિંમત નિર્ધારણની અંદર પેકિંગનો અલગ ખર્ચ ગણવામાં આવે છે. કેમ, અહીંયા પેકિંગનો તમે જુઓ કે પેકિંગ માટેનો જે ખર્ચ હોય છે, માલ પેકિંગ અહીંયા આગળ લખ્યું છે, બરાબર, માલ પેકિંગ તેનો 1 રૂપિયો ગણો છે. પણ એવું આકર્ષક પેકિંગ કર્યું હોય તો એના એકના બદલે કેટલા થઈ જશે, 3 રૂપિયા 4 રૂપિયા, જે રીતનું પેકિંગ, પેકિંગના જ અલગથી પૈસા લેવામાં પણ આવતા હોય છે કે જેના કારણે ગ્રાહક વર્ગ ખેંચાશે. આકર્ષક પેકિંગને કારણે વસ્તુનું વેચાણ વધુ થશે. વસ્ત્રની ભૂમિકા ભજવે છે, જે વસ્તુ હોય છે શું કરે છે તો કે વસ્ત્રની આખી ભૂમિકા ભજવતા હોય છે. અલગ અલગ વસ્ત્ર, એ વસ્ત્ર મીન્સ કે આપણે કોઈ પણ વસ્તુ છે ખુલ્લી નહીં લેવાની, પરંતુ એને કોઈ પણ રીતે એને ઉત્પાદનની અંદર, પ્રોડક્ટની અંદર, પ્લાસ્ટિકમાં, કાચમાં, એલ્યુમિનિયમની અંદર પેક કરી અને પછી આપવામાં આવતા હોય છે, માટે તે વસ્ત્રની ભૂમિકા ભજવે છે. ગુણવત્તા અને ગુણધર્મ પણ જળવાઈ રહેતા હોય છે. ગુણવત્તા એની જળવાઈ રહે, જે ક્વોન્ટિટી હોય, ક્વોલિટી હોય, એ એની જળવાઈ રહે હોય. હવે પેપ્સી કોલા તમે જોઈ લો કે થમ્સઅપ છે, બરાબર, તો થમ્સઅપને એની પ્લાસ્ટિક જારની અંદર, પ્લાસ્ટિક બોટલની અંદર ફિટ કરવામાં આવે છે, અથવા તો એલ્યુમિનિયમની અંદર તમે ટીન જોયા છે ને, એ ટીન એની અંદર ફોલ્ડ કરી અને પ્રેશરાઇઝથી એને પેક કરવામાં આવે છે, અને જો ખુલ્લું હોય તો એમાં ગેસ રહે નહીં, એક શરબત પ્રકારનું લિક્વિડ ફોર્મ થઈ જશે. તો એની ગુણવત્તા જળવાઈ રહે, એની ક્વોલિટી ક્વોન્ટિટી જળવાઈ રહે, એટલા માટે થઈને એવું આકર્ષક પેકિંગ તેને કરવામાં આવ્યું હોય છે. ગુણધર્મ હોય છે, એ પણ જળવાવા માટે પેકિંગ ખૂબ જ જરૂરી હોતું હોય છે. એ વસ્તુ જે છે ઘણી સમય ખુલ્લામાં તમે જુઓ પડી રહે તો બગડી જાય, વાસી થઈ જાય, આવી ઘણી બધી મેટર આપણે જોતા હોય છે, તો એ બધી પ્રોબ્લેમ ન આવે એની માટે પેકિંગ કરવામાં આવતું હોય છે. વસ્તુ હવાઈ જતી હોય છે, એકદમ ખોરી થઈ જાય, પણ પેકિંગમાં જો પેકિંગ ન તોડવામાં આવે ને તો એ વસ્તુ એઝ ઇટ ઇઝ રહેતી જોવા મળે છે.
ત્યારબાદ પેગિંગ ની ઉપયોગી અને હેરફેરમાં સરળ પેગિંગ ના ઉપયોગથી હેરફેરમાં ખૂબ જ સરળતા રહેતી હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન પહોંચાડવો હોય તો સરળતાથી પહોંચાડી શકાય છે બીજી વ્યક્તિઓને પ્રાપ્ત કરી શકાતા હોય છે એટલે પેકિંગ પણ જરૂરી છે જુદા જુદા પ્રકારના માલો માટે જુદું જુદું પેકિંગ જરૂરી છે હવે જુદા જુદા માલ સામાનના પ્રકાર માટે જુદું જુદું માલ સામાનના પેકિંગો જરૂરી છે દાખલા તરીકે કોઈ વસ્તુ કાગળની અંદર પેક કરવામાં આવે તો કોઈ પ્લાસ્ટિકની અંદર પેક કરવામાં આવે કોઈ જારના એટલે કે બરણીમાં ફિટ કરીને આપવામાં આવે તો કોઈ ટીનની અંદર ફિટ કરીને ડબ્બામાં આવે કાચની બરણીમાં પણ તમે પેકિંગ કરી શકો છો આવી રીતે પ્લાસ્ટિકમાં કાગળમાં જારમાં એલ્યુમિનિયમની ટીન બનાવીને કાચની બરણી અથવા તો કાચની પ્રોડક્ટ હોય એની અંદર પેકિંગ કરવામાં આવતું હોય છે આમ અલગ અલગ વસ્તુને અલગ અલગ રીતે પેકિંગ કરવામાં આવતું હોય છે ને પેકિંગ દ્વારા પણ કિંમત નક્કી કરવામાં આવતી હોય છે આમ ગ્રાહક વર્ગને ખેંચવા માટે અને ગ્રાહકને સરળતા રહે તે માટે પણ પેકિંગ ખૂબ જ જરૂરી છે તો આ તમારા આજના બે પોઈન્ટ ઓફ વ્યૂ હતા કિંમત નિર્ધારણ અને માલનું પેકિંગ બંનેને થોડા આપણે શોર્ટમાં સમજી લઈએ કે ખર્ચનો અંદાજ બરાબર તો કેવી રીતે લગાવવામાં આવે છે ખર્ચનો અંદાજ પેકિંગ વીમો વિતરણ અને જાહેરાત દ્વારા લગાવવામાં આવે છે અપેક્ષિત નફા દ્વારા લગાવવામાં આવે છે માંગ અને હરીફોને ધ્યાનમાં રાખી અને કિંમત નક્કી કરવામાં આવતી હોય છે કાયદા મુજબ પેકિંગ ઉપર કિંમત છાપી જરૂરી છે માલનું પેકિંગ શા માટે કરવામાં આવે છે વસ્તુની ગુણવત્તા જળવાઈ રહે વસ્તુ વ્યવસ્થિત રીતે આપણી પાસે પહોંચી શકે વસ્તુ લાંબા સમય સુધી ટકી શકે વસ્તુની હેરફેરમાં સરળતા રહે એ માટે વસ્તુનું પેકિંગ કરવું ખૂબ જ જરૂરી છે એનાથી ઘણા બધા ફાયદા થતા હોય છે તો આ માલનું પેકિંગ અને કિંમત નિર્ધારણ દ્વારા પણ આપણે બજાર પ્રક્રિયા સંચાલનનું એક કાર્ય એક ભાગ જોવા મળે છે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર બીજા બે કાર્યની આપણે સમજૂતી મેળવીશું માલનો સંગ્રહ કરવો અને વાહન વ્યવહાર દ્વારા કઈ રીતે પહોંચાડવામાં આવે છે તેની સમજૂતી મેળવીશું તો ફરીથી મળીશું જય સ્વામિનારાયણ આવજો